હેલો વિદ્યાર્થી મિત્રો, હવે ઉદાહરણનો કોયડા નંબર 3.10 વિદ્યુત રસાયણની અંદર આપણે ફેરેડેના નિયમો શીખી ગયા, કુલોમીટર વિશે શીખી ગયા, વિદ્યુત ધ્રુવ ઉપર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો અને એમાંથી પસાર કરેલો વિદ્યુતનો જથ્થો, કઈ ક્રિયા થાય છે એમની તત્વયોગવિધિ, આ બધું જ આપણે વિડીયો લેક્ચરમાં શીખી ગયા. હવે ઉદાહરણનો કોયડા નંબર 3.10 જે ફેરેડેના નિયમ પર જ આધારિત છે બાળકો, અને ખાસ આપણે અહીંયા દાખલા સ્વરૂપે ગણશું, અને એમસીક્યુ હોય તો કેવી રીતના ગણી શકાય ફટાફટ એ પણ હું તમને આમાં સાથે કહેતો જઈશ. પરંતુ વધારે પ્રેક્ટિસ તો જ્યારે આપણે આના જેડબલી નીટના લેક્ચર સ્ટાર્ટ કરીશું ત્યારે વધારે પ્રેક્ટિસ કરશું. અત્યારે તમારું સ્ટેજ, તમારા જે સ્ટેપ લેવલ છે એ ક્લિયર કરવાની વાત છે. ચાલો બાળકો, તો રેડી? શું કીધેલું છે રકરણનો? બરોબર, પહેલાં તો અભ્યાસ કરી લો કે આપણી પાસે COSO4નું દ્રાવણ છે એક પાત્રમાં, કે જેમાં 10 મિનિટ માટે 1.5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર કરી અને એ દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવામાં આવ્યું તો કેથોડ વિદ્યુત ધ્રુવની સપાટી ઉપર નિક્ષેપિત થયેલું કોપરનું દળ કેટલું હોય. એટલે બાળકો, હું તમને આ રીતના કહી દઉં આકૃતિ દ્વારા પણ, વિદ્યુત વિભાજનમાં આ એનો આ કેથોડ, આને તમે બેટરી એ જોડી શકો છો, ખ્યાલ આવ્યો? આ એનો કેથોડ, એનો કેથોડ, જે પ્રમાણે જરૂર પ્રમાણે. ચાલો, તો હવે જ્યારે આની અંદરથી 1.5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ અને કેટલો સમય માટે? 10 મિનિટ માટે. તો બાળકો, આગળના વિડીયો લેક્ચર જોઈ લેજો, આ એમ્પિયરમાં 30 સમય સેકન્ડમાં જ હોવું જોઈએ. ક્લિયર ના હોય તો આપણે કન્વર્ટ કરતા આવડવું જોઈએ. તો અહીંયા કેથોડ ઉપર આપણે કોપર ધાતુ જમા થાય છે, ક્લિયર? તો કેટલું કોપર ધાતુ જમા થઈ હશે? બરોબર, એ ગ્રામમાં પણ કહી શકીએ, મોલમાં, અને જોઈ જો આપણે કેવા કેવા પ્રશ્નોમાં થઈ શકે છે એ પણ વિચારીએ. તો પહેલા ચાલો આપણે ડેટા લખીશું. અહીં આપણને શું આપેલું? ટી બરાબર 10 મિનિટ છે બાળકો, 1 મિનિટની 60 સેકન્ડમાં, તો ગુણ્યા 60 આ થઈ જાય છે સેકન્ડ, અથવા 600 સેકન્ડ. આનો ગુણાકાર ના કરો ને લાસ્ટ સ્કેલ સુધી કરી નાખો તો પણ ચાલશે. પછી બીજું શું આવ્યું છે? તો કે યસ, આ મેં હું ના, આ એટલે હું છું જ બાળક. બરાબર, 1.5 એમ્પિયર, 1.5 એમ્પિયર, ક્લિયર? હવે આપણે તો પેલા કુલમમાં ગણી લઈશું, તેથી Q = I × T. તો અહીંયા જ ગુણાકાર કરીએ છીએ, I બરાબર 1.5 અને T છે 600, તો 15 × 6 = 90. બરાબર, 90 એટલે 90,000 × 10 1.6, એટલે તમે કેલ્સીથી સાદરૂપ આપી દેજો, 900 સેકન્ડ. આ થઈ ગયું ક્લિયર. હવે મહત્વની વાત એ છે કે આપણે તત્વયોગમિતિ વિશે શીખી ગયા છીએ, જેમ દરેક વ્યક્તિની જમવાની ક્ષમતા જુદી જુદી છે બાળકો, કેપેસિટી, એવી જ રીતના દરેક વિદ્યુત ધ્રુવ પર જે પ્રક્રિયા થાય છે એમની તત્વયોગમિતિ પણ ભિન્ન ભિન્ન જોવા મળે. સિલ્વર માટે 1 ફેરેડે 1 મોલ, કોપર માટે 2 ફેરેડે, જો એલ્યુમિનિયમ હોત તો 3 ફેરેડે. ખ્યાલ આવે છે બાળકો? તો હવે અહીંયા રિએક્શન પ્રક્રિયા લખશું આપણે, અને કામ કરીએ એના રિડક્શન પ્રક્રિયાનું સમીકરણ આપણે રેડ પેનથી દર્શાવીએ કે Cu2+aqueous + 2 mol electron it gives Cu solid. સમીકરણ કુછ કહેતા હે, શું કહે છે? 1 મોલ ઇલેક્ટ્રોનનો પ્રવાહ એટલે 1 ફેરેડે, તો અહીંયા 2 ફેરેડે 1 મોલ મળે છે, અથવા તો 1 ફેરેડે એટલે 9500 કુલમ પણ થાય, તો અહીંયા હું બ્લૂ પેનથી લખી શકું, જો એમસીક્યુ માટે સીધું જ કહી શકીએ, પણ પહેલાં આપણે દાખલાને જેમ ગણી લઈએ.
ચાલો સમીકરણ પરથી શું કહી શકાય, સમીકરણ કહે છે કે બે ફેરેડે આ 2F આ 1 મોલ, ચાલો અહીં પણ લખી નાખું, અર્થાત 2 × 96,500 કુલમનો સિરપ બરાબર પ્રવાહ પસાર કરતા મળતા સિયુના મોલ, એક આની તત્વ યોગ્યતા બે ફેરેડે, બે ફેરેડે એટલે 2 × 1 ફેરેડે એટલે 96,500, તો 2 ફેરેડે એટલે 2, અહીંયા આપણે આ કુલમમાં ક્યુ ઇઝિકલ ટુ આઈ ટી, સોરી અહીંયા એકમ આપણે કુલમ આવશે, આ વિદ્યુતનો જથ્થો આપણે કુલમમાં મળી ગયો છે, પણ તો આપણે ખરેખર રિયલમાં કેટલો પસાર થઈ રહ્યો છે, તેથી 900 કુલમ પ્રવાહ પસાર કરતા મળતા કોપરના મોલ, પ્રશ્ન ચિહ્ન, સિમ્પલ ત્રિરાશિ છે, બળ 900 × 1 છેદમાં 2 × 96,500, ક્લિયર? અથવા આ તમે મોલ કેલ્ક્યુલેશન કરી લેજો કેલ્સીથી, ક્લિયર બાળકો? આ જે મોલ આવે મારી પાસે અત્યારે કેલ્સી નથી, તમે આમ સાદુરૂપ આપી દેજો એટલે આ જતા રહેશે, માં એપ્રોક્સિમેટ 1/2 આ 2 0 11 9 × 9 = 9 7 63 72 1/34 જેવું આવશે એપ્રોક્સિમેટ, બરાબર? એટલે ચાલશે, ચાલો આ મોલ જ કહી દઈ, આ મોલ મળી ગયા, હવે મોલ ઉપરથી દળાઈ મળે ને, ક્લિયર? એનું સાદુરૂપ આપણે આપતા નથી, તમે આપી દેજો જે આવે તે, તેથી સિયુનું દળ કેટલું મળશે, તેથી કોપરનું દળ પ્રાપ્ત થતું સિયુનું દળ બરાબર, તો આ સ્ટેપ વધે બાળકો, મોલ / પરમાણીય દળ, કારણ કે મોલ બરાબર દળના છેદમાં પરમાણીય દળ હોય, તો દળ બરાબર મોલ / પરમાણુ દળ આવશે, તો મોલ કેટલા મળ્યા એટલે 900 ના છેદમાં 900 × 2 × 96,500 અને પરમાણુ દર 63, આનું સાદુરૂપ આપશો એટલે 0.2938 ગ્રામ જેવું એપ્રોક્સિમેટ, પોઈન્ટમાં વેરિએશન આવી શકે, 0.2938 ગ્રામ જેવું દળ આવશે, બટ આટલું પહેલાં મોલ ગણવાનું પછી દળ ગણવાનું, પણ અહીંયા બહુ સ્પષ્ટ નથી કીધું કેથોડ ઉપર નિક્ષેપિત થયેલ કોપર, સોરી સ્પષ્ટ કીધેલ છે દળ, તો પછી આ રસ્તે મોલ ગણવાની કોઈ જરૂર રહેવાની નથી, આપણે સીધું જ ગણતરી કરી નાખી, અહીંથી સ્ટેપ જ એટલે આ નો લેવાય, જો હું તમને એ પણ કહું છું કે 2 × 96,500 કુલમ વીજ પ્રવાહ પસાર કરતા ઓ 2 × 96,500 કુલમ પ્રવાહ પસાર કરતા મળતો સિયુનું દળ 1 મોલ એટલે 63 ગ્રામ એ આપેલું હોય આપણે, નકો 63.5 આપેલું હોય તો એ લેવાનું, તો રિયલમાં આપણે કેટલો પસાર કર્યો છે, તો કે 900 કુલમ જોવો જી, અહીંયા જુઓ 2 ફેરેડે 2 × 96,500 1 મોલ, ક્લિયર? એટલે આ 1 મોલ એટલે એના પરમાણુ દળ જેટલું જ દળ, તો દળ ગણવાનું હોય તો વચ્ચેનો સ્ટેપ મોલની કોઈ જરૂર રહે નહીં, તેથી 900 કુલમ પ્રવાહ પસાર કરતા મળતી કોપર ધાતુનું દળ સીધું આ સ્ટેપ છે, આના રકમ સમીકરણ પરથી પછી સીધું જ આ સ્ટેપ, દળ ગણવાનું મોલ કીધા હોય તો આ ગણવું પડે, ચાલો
87 પણ હોય તો પોઈન્ટમાં વેરિએશન હશે. એમસીક્યુ માટે આપણે એની નજીક પહોંચવાનું હોય મેક્સિમમ બને એમ. તો ચાલો આનો જવાબ આવશે પોઈન્ટ 29.38 ગ્રામ. ક્લિયર થઈ ગઈ વાત પૂરી? હા, એમ કીધું હોય કેટલા કોપરના પરમાણુ મળે જોજો આમાં નામે ઓ સિયુના પરમાણુ. તમને વધારાનો વિચાર કરીએ છીએ આપણે તો 2×6,500 એક મોલ એટલે એવો ગ્રેડો આમ જેટલા સીધી ત્રી રહેશે લઈ લે. હવે હું શાબ્દિક ને એમસીક્યુ માટે કહું છું 2×6,500 કુલમે સિયુના પરમાણુ લખીને પૂછો પ્રવાહ સિયુના પરમાણુ બરાબર એ એવો ગ્રેડો આમ. આપણે કેટલા કુલમ પ્રવાહ પસાર કર્યો? તો કે 900 કુલમ પ્રવાહ પસાર કરીએ તો કોપરના પરમાણુની સંખ્યા કેટલી હોય? તો કે 900×6.022×10^23^2×6,500. ચાલો આનું સાદું તમે આપી દેજો, જે પણ આવશે એ શું આવશે? સિયુના પરમાણુની સંખ્યા આવશે. કેલ્સીથી તમે સાદું આપી દો એટલે. અને ઓપ્શનમાં ઘણી વખત એને એમને મજૂરી ક્લિયર, તો વિથ એને રાખવાનો ઓપ્શન આપ્યો હોય આનું સાદું આપી દો ગુણ્યા એને, એ આપણો સાચો જવાબ ગણાય. ક્લિયર? એમસીક્યુ માટે સીધું આ જ વિચારવાનું. જો પરમાણુ કીધા હોત, જો આ જ દાખલો દળમાં કીધો હોત, ચાલો પહેલાનો સ્ક્રીનશોટ તમે લોકો પાડી લો, પછી આપણે એમસીક્યુ માટે ફટાફટ માત્ર સમીકરણ ઉપરથી જ ગણતરી કરશું. પહેલા સ્ક્રીનશોટ લઈ લો. ચાલો બાળકો 1 2 3 રેડી? ઓકે ચાલો આઈ વિલ કમ. હવે આપણો ટાર્ગેટ એમસીક્યુ તરફનો છે, તો આ મુદ્દાઓને હું એમ જ રાખું છું. જોઈજો બાળકો એમસીક્યુ માટે હું શું કરીશ. સીધી વાત, ન બકવાસ. આ કોપર ધાતુ છે, Cu2+aqueous+2 electron, ઇટ ગિવ્સ સીયુ સોલિડ. ચાલો જો એમસીક્યુમાં કેટલા મોલ કોપર મળશે. આ મોલ માટે મોલ કીધા હોત તો એમસીક્યુમાં મોલ આવી ગયા, દળ આવી ગયા, પરમાણુ આવી ગયા. એવું જો વાયુરૂપ નિપજ હોત તો એસટીપી એ કદ પણ પૂછી નાખે છે. બરોબર વિચારી લેજો બાળકો. રેડેના આ એક દાખલા ઉપરથી હું તમને આજુ બાજુ ચારે બાજુ વિચારતા શીખવું છું, ધ્યાનમાં રાખી લેજો. ચાલો જો મોલ ગણવાના કીધા હોત તો હું ક્યાં રસ્તે જાત? તો કે આને કુલમમાં લઈ લીધું છે, આરફ ગણતરી કરી લેવાનું. Q=IT 1.5×600 × 10×60×1.5 એટલે સીધા જ આપણે કુલમ 900 મળી ગયા. તો સમીકરણ શું કહે છે? સમીકરણ કુછ કહેતા હૈ 2×6,500 કુલમે એક મોલ, તો 900 કુલમે કેટલા થાય? રેડી? આ ભાઈ નો ગુણાકાર છેદમાં આ એ સાદું રૂપ તમારે આપવાનું છે, ઓનલી ફોર યુ. રેડી? આ મોલ, મોલ કીધા હોત તો. હવે વાત કરીએ છીએ દળ. જો દળ ગણવાનું કીધું હોત તો હું કઈ રીતના ગણી શકું? ઓકે, દળ તો પાછા આવી જાઉં, આને લખવાનું સીધું અહીંથી જ વિચારવાનું. 2×6,500 કુલમે 63 ગ્રામ એક મોલ એટલે આપણે ગણિત ગયા દાખલો. સોરી, 1 0 ખાઈ ગયો, જમીને જ આવ્યો છું. ક્લિયર? 2×6,500 કુલમે એક મોલ એટલે 63 ગ્રામ કોપર. તો સીધી 83 જો દળ કીધું હોય તો 900 કુલમે કેટલું?
પ્રશ્ન છે તો 900 ગુણ્યા 63 છેદમાં 2 ગુણ્યા 96 500 એટલે આ યાદ છે મને 29 38 એપ્રોક્સિમેટ ગ્રામ ક્લિયર જો પરમાણુ કીધા હોત શું કીધું હોત બાળકો પરમાણુની સંખ્યા કીધી હોત એમસીક્યુ માટે તો જોવાનું હોય જ તો દ મોલ માટે આ એટલું જ રફ ગણતરી કરવાની દળ માટે એટલી જ અને પરમાણુની સંખ્યા કીધેલી હોત તો હું શું કરું તમે પણ એ વિચારજો બરોબર વિચારજો ચાલો બે ગુણ્યા 96500 એ એક મોલ એટલે એવો ગ્રેડો આમ એ સ્ટેટમેન્ટમાં જ કરી લેવાના એટલે બે ગુણ્યા 96500 કુલમે એવો ગેન્ડો આ અથવા તો એને ઓપ્શન માં એવું હોય તો અહીંયા એને જ રાખવાનું અને આંકડાકી એવું હોય તો એવો ગ્રેડો આ લખી લેવાનું છે તો 900 કુલમે કેટલા 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 જ બી ગુણ્યા 9650 સાદુરૂપ આપો અને જવાબ મેળવો રેડી ચાલો આનો જવાબ તમે કોમેન્ટ બોક્સમાં વિડીયો જોઈ અને આપવાનો છે બાળકો તમારે ક્લિયર આનો જવાબ બી આપશો ભૂલવાનું નથી ચાલો તો આ છે મોલ દળ પરમાણુ ઓનલી ફોર એમસીક્યુ તો આ એક દાખલા ઉપરથી આપણે ઘણું બધું વિચારતા શીખી ગયા છીએ વધારે પ્રેક્ટિસ માટે તમે દાખલા ગણી શકો છો બાળકો અહીંયા 3.10 ઉદાહરણનો કોયડો પૂર્ણ કરીએ છીએ જય હિન્દ બાળકો